ના સમાચાર જોવા મળી રહ્યા છે કે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોને ટિકિટ ફાળવાને લઈને અનેક સમાજમાં નારાજગી તો જોવા મળી હતી તેવામાં બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના ઉમેદવારોને ફાળવેલી ટિકિટને લઈને હવે ઠાકોર સમાજમાં જોરદાર નારાજગી જોવા મળી રહી છે ટિકિટ ફાળવણીને લઈને ઠાકોર નારાજગી પણ દર્શાવી હતી તેની સાથે ઠાકોર સમાજ દ્વારા ડીસા ખાતે શક્તિ પ્રદર્શન જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો સહિત સમાજના લોકો પણ જોડાયા હતા કોંગ્રેસ તેમજ ભાજપ સામે અપક્ષ ઉમેદવારી નોંધાવીને લડી લેવાનું આહવાન પણ કર્યું હતું બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ મતો ધરાવતો ઠાકોર સમાજ અત્યારે ભાજપ અને કોંગ્રેસથી નારાજ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં દિયોદર અને ભાજપ આ બંને બેઠકો પર તો ઠાકુર સમાજના મતોની સરખામણીમાં અન્ય કોઈ સમાજ નજીક પણ જોવા નથી મળી રહ્યો ત્યારે ડીસા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા ઠાકોર સમાજને ટિકિટ ન ફાળવતા વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા બનાસકાંઠા જિલ્લાના ઠાકુર સમાજના લોકો હવે કોંગ્રેસની સાથે સાથે ભાજપ સામે પણ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તેના પરિણામ સ્વરૂપે ડીસા ખાતે ઠાકોર સમાજ દ્વારા વિશાળ સંમેલન બોલાવવામાં આવ્યું હતું ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારી નોંધાવવાના ત્રીજા દિવસે આ સંમેલનમાં ઠાકોર સમાજ તરફથી અપક્ષ ઉમેદવારની પસંદગી કરવામાં આવી હતી આ સંમેલનમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો એકત્રિત થયા હતા આ સંમેલનમાં ઠાકોર સમાજ દ્વારા ભાજપથી નારાજ થયેલા લેપજીભાઈ ઠાકોર અને ભરતજી સમાજના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને એક સાથે ચૂંટણી લડવા માટે હાકલ કરવામાં આવી હતી અપક્ષ ઉમેદવાર તરીકે ઊભેલા આ બંને યુવાનોએ ઠાકોર સમાજ સહિત તેમની સાથે અન્ય સમાજનો મોટો સહયોગ હોવાથી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો મેં ઉમેદવારી નોંધાઈ છે એમાં મને પૂરોપૂરો વિશ્વાસ છે કે સર્વે સમાજો જો મારા દિલની અંદર એમને જગ્યા બનાવી છે મેં આટલા વર્ષોથી જે રાજકીય ક્ષેત્રમાં મેં મારું જીવન ખપાઈ નાખ્યું છે પણ મારી એક આ ઈચ્છા હતી કે અમારે આ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને લોકો એનો ખરેખર મને પ્રતિસાદ આપશે અને હું જીતીશ એવું મને આશા છે બહુ સારો મેં આ ચાર દિવસોની અંદર જોયું કે તમે ઘરે ના બેસો અને દરેક સમાજોએ મને સમર્થન આપ્યું એ બધાનો રિવ્યુ લીધો એ પછી મને એવું લાગ્યું કે ખરેખર મારે ફોર્મ ભરવું જોઈએ આમ ભાજપ અને કોંગ્રેસથી નારાજ થયેલા ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવેલા આ શક્તિ પ્રદર્શને ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટીની ગણતરીઓ ઊંધી કરી નાખી છે અને તેથી જ આગામી સમયમાં તમામ રાજકીય પક્ષોને તેની મોટી કિંમત ચૂકવવી પડે તો નવાય નહીં હરીશ ઠાકોર નિર્માણ ન્યૂઝ મહિસાગરના લુણાવાડા બેઠક ઉપર કોંગ્રેસ ઉમીસિંહ ઉમેદવારને ને